જય સ્વામિનારાયણ. હાથ જોડીને આંખો બંધ કરો, આપણે પ્રાર્થના કરીએ. મારા કમંડલ શેખરની જલાલ, મરો ત્રિશુળ વજલા કરમાં બિરાજે, ઊંચા દ્વિહસ્ત કમલે શુભ શંખ ચક્ર, એવા નમો વિધિહરિ સ્વરૂપ દત્ત. જે જે સ્થળે આમન જાય મારું, તે સ્થળે સદગુરુ રૂપ તારું, જ્યાં જ્યાં મૂકું મસ્તક હું ગુરુ હે, ત્યાં ત્યાં પદ દ્વંદ તારાજ સોહે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, પરસ્પર દેવો ભવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ચલો બાળકો, આંખો ખોલો હવે અને જુઓ. વિડીયો જુઓ છો ને, આસ્તા આસ્તા જુઓ છો ને, બધા હેરાન નથી કરતા ને મમ્મીને. જુઓ કયો વિષય છે આજે પાછો, ભાષા. અને ભાષામાં શું લખ્યું છે? કક્કો અને સ્વર. હવે બે લાઈન સ્વર ની આપણે આવી ગયા હે ને, તમને ટીચર અહીંયા વચ્ચે વચ્ચે લખીને સમજાવતા હતા. આજે પણ વચ્ચે બે લાઈન લખી છે ટીચરે, અને અહીંયા પણ લખી છે હે. હવે તમને આ સમજાવવા માટે લખ્યું છે ટીચરે, અને પહેલા બોલાવાનું, પછી આપણે કક્કો બે વાર લખવાનો છે, અને સ્વર પણ બોલીને બે લાઈન લખવાની છે. આપણે દર વખતે એક એક લાઈન લખતા હતા સ્વરની, હવે બે લાઈન સાથે લખવાની છે. તો ચલો પહેલા તમને હું કક્કો બોલાવું છું, પછી આપણે લખશું. ક કમળ નો ક, ખ ખટારા નો ખ, ઘ ગણપતિ નો ગ, ઘ ઘર નો ઘ, ચ ચકલી નો ચ, છ છત્રી નો છ, જ જલેબી નો જ, જબલા નો જ, ટ ટપાલી નો ટ, ઠ ઠળિયા નો ઠ, ડ ડબ્બા નો ડ, ઢ ઢગલા નો ડ, અણ ફેણ નો અણ, ત તલવાર નો ટ, ઠ થડ નો ઠ, દ દડા નો ડ, ધ ધજા નો ડ, ન નગારા નો ન, પ પતંગ નો પ, ખ ફટાકડા નો ખ, બ બકરી નો બ, બ બમરડા નો બ, મ મરચા નો મ, ય યતી નો ય, ર રમકડા નો ર, લ લખોટી નો લ, વ વડ નો વ, ગ શરણાઈ નો સ, ચ ષટકોણ નો સ, સ સસલા નો સ, હ હરણ નો હ, અડ નળ નો અડ, ક્ષ ક્ષત્રિય નો ક્ષ, ન યજ્ઞ નો ન, ત્ર ત્રિશૂળ નો ત્ર. હવે આ સ્વર, આ કક્કો કહેવાય અને સ્વર કહેવાય. અ અજગર નો અ, આ આગાડી નો આ, ઈ ઈયળ નો ઈ, ઈ ઈસ નો ઈ, ઉ ઉત્તર નો ઉ, ઉ ઉન નો ઉ, ઉ ઋષિ નો, એ એરણ નો એ, ઐ ઐરાવત નો ઐ, ઓ ઓશિકા નો ઓ, ઔ ઔષધિ નો ઔ, અં અંગૂઠા નો અં, અને વિસર્ગ અહ. જો બે લાઈન સ્વર ને બોલ્યા, હવે આપણે અહીંયા પણ ટીચરે બે લાઈન લખી છે. જુઓ આ તમને ટીચરે શીખવાડ્યું, આ અજગર નો અ, એની પાછળ આપણે લીટી કરીએ એટલે આગાડી નો આ થઈ જાય, પછી આ નાનો ઈ, એની ચાંચ નાની હોય એને નાનો ઈ કહેવાય, એ ઈયળ નો ઈ, અને આ ચાંચ વાંકી હોય એ ઈસ નો ઈ કહેવાય. હવે આ ઉતરડ નો ઉ, એને આ ઉપર વાંક્યું નાનું હોય, અને ઉન નો ઉ, એ મોટો ઉ કહેવાય, એને છેક સુધી આપણે લાવવાનું છે, નીચેથી વાંકું કરવાનું. આ ઋષિ નો ઋ, હવે અને આપણે આ ઉપર કર્યું છે, શું કહેવાય? એક માત્રા કહેવાય. અહીંયા બે વાર કરેલું એને બે માત્રા કહેવાય. હવે અહીંયા પાછળ લીટી અને ઉપર લીટી કરી છે વાંકી, તો કાનો માત્રા ઓ કહેવાય, અને અહીંયા કાનો અને બે માત્રા ઔ કહેવાય, પછી અને માથે મીંડું અમ કહેવાય, અને અને વિસર્ગ અહ કહેવાય. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, નાનો ઈ મોટો ઈ, નાનો ઉ મોટો ઉ, પછી અહીંયા આપણે એક માત્રા બે માત્રા,
પછી અહીંયા કાનોને માત્ર છે અને કાનોને બે માત્ર આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આપણે સ્વર લખીએ ત્યારે હે ને તો ચલો આપણે પહેલા આપણે કક્કો લખીએ પછી સ્વર લખીશું તો ટીચરે શીખવાડેલું છે ને તમને કે ઉપરની લીટીથી શરૂઆત કરવાની છે એકની નીચે એક લાઈન આવી જોઈએ પછી નોટબુકનું પાનું ગઈ વખતે ટીચરે કીધું તું નોટબુકનું પાનું ટીચર બોર્ડ પર બનાવે છે ને જુઓ પાછળના ખાના ખાલી છોડે છે ને એ રીતે તમારે છોડી દેવાના છે અને ચાર લાઈનમાં લખવાનું છે ક કમળનો ક ખ ખટારાનો ખ ગ ગણપતિનો ગ ગ ઘરનો ગ ચ ચકલીનો ચ છ છત્રીનો છ જ જલેબીનો જ જ જબલાનો જ ટપાલીનો ટ જુઓ ટીચરે અહીંયા જલેબીના જ સુધી લખ્યું છે એટલે પાંચ લાઈન થઈ છે આપણે ટપાલીના ટ સુધી લખવાનું છે અને ચાર લાઈન કરવાની છે હવે અહીંયાથી ઠ ઠડિયાનો ઠ ડ ડબ્બાનો ડ ડ ઢગલાનો ડ અણ ફેણનો અણ ત તલવારનો ત થ થડનો થ ડ દડાનો ડ ધ ધજાનો ડ ન નગારાનો ન જુઓ અહીંયા ધજાનો ધ અને ઘરનો ઘ અલગ લાગે છે ને તમને સજાના ગમાં ચાંચ ઊંચી અને લીટી નાની હોય ઘરના ગમાં આમ ચાંચ વાત સીધી હોય અને લીટી આખી હોય એ રીતે આપણે ધ્યાન રાખીને લખવાનું છે છત્રીના છમાં ઉપર લઈ જઈને બિંદુ કરવાનું છે દડાના દવની અહીંયા બિંદુ નહીં કરી દેવાનું નહીતર ખોટું પડે હવે શું આવશે પતંગનો પ ખ ફટાકડાનો ખ બ બકરીનો બ ભ ભમરડાનો ભ મ મરચાનો મ ય યતીનો ય ર રમકડાનો ર લ લખોટીનો લ વ વહાણનો વ જુઓ યતીનો ય અને થળનો થ એક સરખો જ હોય પણ થળના થમાં બિંદુ હોય યતીના યમાં બિંદુ આવતું નથી અને પતંગનો પ અને યતિનો ય જો આવો ય છે તો પ જેવો નહીં કરવાનો આગળ પેટ વાળો કરવાનો શ શરણાઈ નો શ શ ષટ્કોણ નો શ પતંગનો પ કરીને વચ્ચે આડી લીટી કરી દેવાની ત્રાસી પછી સ સસલા નો સ એમાં અહીંયા વચ્ચેથી આડી લીટી કરીને આમ કરવાનો છે અહીંયાથી નહીં કરવાની નહીં તો ખોટું પડે હ હરણ નો હ અડ નળ નો અડ ક્ષ ક્ષત્રિય નો ક્ષ ઘ્ન યજ્ઞ નો ઘ્ન ત્ર ત્રિશૂળ નો ત્ર થઈ ગયો એક વાર કક્કો પૂરો હવે બીજી વાર લખીએ ક કપ નો ક ખ ખલ નો ખ ગ ગઢ નો ઘ ગ ઘડિયાળ નો ઘ ચ ચંડોળ નો ચ છ છકડા નો છ જ જગ નો જ જ જરૂખા નો જ ટ ટપ મેટા નો ટ ઠ ઠમણી નો ઠ ડ ડમરુ નો ડ ડ ઢોલ નો ડ અણ બાળ નો અણ ત તપેલી નો ત થ થર્મોસ નો થ ડ દરવાજા નો ડ ગ ધોતી નો ડ ન નખ નો ન થઈ ગઈ બે લાઈન હવે ત્રીજી લાઈન પ પગ નો પ ખ ફળ નો ખ બ બસ નો બ ભ ભમર નો ભ મ
બેસીને હોમવર્ક કરવાનું છે અને કક્કો બોલવાનો છે.